नमस्कार, आप जोई रहा छो न्यूज एट थ्री, आपनी साथे हूं झरणा। धोरण 12 विज्ञान प्रवाहनुं आवतीकाले परिणाम जाहेर थशे। गुजकेट 2022 नुं पण आवतीकाले परिणाम जाहेर थशे। सवारे 10 वागे परिणाम जाहेर कराशे। शिक्षण मंत्री जीतू वाघाणी अंगे ट्वीट करीने जानकारी आपी छे। विद्यार्थीओ ऑनलाइन आ परिणाम जोई शकशे। तो आखरे जारे कोरोना काळ बाद जे परीक्षाओ लेवाय छे तेनुं परिणाम जे छे ते हवे जाहेर थवा जई रह्युं छे। सौथी पहेला धोरण 12 सायन्सनुं परिणाम जे छे ते आवतीकाले जाहेर थशे। गुजकेटनुं परिणाम पण आवतीकाले जाहेर थशे। सवारथी आ परिणाम ऑनलाइन जोई शकाशे, त्यारबाद विद्यार्थीओ शाळामांथी परिणाम प्राप्त करी शकशे। सोखड़ा मंदिर में प्रेम स्वरूप स्वामी ने गादीपति जाहिर कराया। हरिप्रसाद स्वामी की मुख्य गादीए प्रेम स्वरूप स्वामी विराजमान थया। हरिप्रसाद स्वामी 88 में प्रागट्य दिवस की उजवणी प्रसंगे आ जाहरात कराई। उजवणी प्रसंगे त्यागवल्लभ स्वामीए निवेदन आप्यु। प्रसंग में प्रबोध स्वामी जूथनी गैरहाजरी थी दुख थयु होवानु पण तेओ जणाव्यु। तेओए कह्युं कि सौ साथे होय तो तेनो विशेष आनंद आवे छे। चादर विधि बहाने प्रेम स्वामी ने गादी सौंपवानी वात खोटी, सत्ता माटे नहीं परंतु सन्मान माटे चादर ओढ़ावी हती तेवुं पण तेओए जणाव्यु। તેઓએ કહ્યું કે અનુગામી બધા જ છે, અનુગામી માટેનો આ પ્રસંગ નથી। બંદુખ તો ચોક્કસ થાય, આ પરિસ્થિતિમાં બધા સાથે હોય તો વિશેષ આનંદ થાય બંદુખ કરતાં પણ। અને એ પરંપરાઓના સંતો અવારનવાર આવતા જ રહેતા હોય છે, આના પહેલાં નથી આવ્યા। આના પહેલાં એ લોકોએ એમની ટર્મિનોલોજીમાં એને ચાદર ઉડાડવી કહે છે। એ અનેક સંતો મહંતો આના માટે આવ્યા છે, હજી પણ આવતા રહેશે। અને આજે સ્વામીજીનો પ્રાગટ્ય પર્વ છે, એ નિમિત્તે જે સંતો મહંતો પધાર્યા છે તેઓ પણ એ અર્પણ કરશે। મારી દ્રષ્ટિએ આમાં કદાચ કાંઈ બીજી વિશેષતા નથી, અને અનુગામીની જાહેરાત કરવા માટેનો કોઈ વિશેષ પ્રસંગ નથી, કારણ કે અનુગામી તો હતા છે અને સ્વામીજીએ જ એમનું નામ નિર્દેશ કરેલું છે, માટે રહેવાના છે। તો પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં ચાદર વિધિ યોજાય। ચાદર વિધિમાં સાહેબ દાદાનું નિવેદન, પ્રેમ સ્વામી સૌના હૈયામાં છે, હરિપ્રસાદ સ્વામી તરીકે તેઓ બિરાજા છે, હરિપ્રસાદ સ્વામી આપણને ભેટ સ્વરૂપે પ્રેમ સ્વામીને સોંપીને ગયા છે તેવું નિવેદન પણ તેઓએ આપ્યું। તેઓએ કહ્યું કે આપણે પ્રેમ સ્વામીને ખુશ રાખવાના છે અને આપણે ઋણ અદા કરવાનું છે, જેને જે કરવું કરવું હશે તે કરશે। પરમ સ્વરૂપ સ્વામી દાસ આપણા સૌના હૈયામાં હરિપ્રસાદ સ્વામી રૂપે બિરાજી ગયા છે। હરિપ્રસાદ સ્વામી જે પોતાના ભૌતિક દેહનો ત્યાગ કર્યો પણ આપણા પર એમને કૃપા કરી, આપણે એમના લાડીલા હતા, એમની અર્થે જીવન સમર્પિત કરનાર સંતો ભક્તો યુવાન હતા, એમના માટે પ્રેમ સ્વરૂપ સ્વામીની ભેટ આપીને ગયા છે આપણને। અને એવા સાધુને હરિપ્રસાદ સ્વામીએ ભેટ આપી, સ્વામીનું ઋણ આપણે અદા કરવું છે, આ કેવી રીતે અદા કરીશું? એમાં સમ્યક નિર્દોષ ભાવ રાખીએ, બે જોઈને આજ્ઞા પાડે, બાકી જે વાતાવરણ જેને જે કરવું એ કરે, આપણે હમો લલો કશું કરવું નથી। કાળઝાળ ગરમીમાં હવે આંશિક રાહતના સમાચાર। રાજ્યમાં ક્યાંય પણ હીટવેવની આગાહી નથી। આજે અમદાવાદ, સુરેન્દ્રનગર અને કચ્છમાં સૌથી વધુ ગરમી, અમદાવાદમાં સૌથી વધુ ગરમી બપોરના 2-4 વાગ્યા સુધીમાં પડશે। અમદાવાદમાં 44-46 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા હાલ વ્યક્ત કરાઈ છે। આવતીકાલથી તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો આવશે। પવનની દિશા બદલાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે। डे वन के लिए अहमदाबाद सिटी में हम 44 दिया है, इवन एक्सपेक्ट करें सुरेंद्रनगर उसी जगह पे भी 44 के आसपास एक्सपेक्ट करें। तो इन जनरल देखा है नॉर्थ एंड गुजरात इंटीरियर पार्ट्स में अब हाई टेम्परेचर आ जाएंगे आज के लिए, उसके बाद 2-3 डिग्री फॉलो आएगा। विधानसभा चूंटणी पहला भाजप ने चिंतन शिविर, भाजप ने 2 दिवसीय चिंतन शिविर योजाशे, जेमा सीएम भूपेन्द्र पटेल सीआर पाटिल की अध्यक्षता में आ चिंतन शिविर योजाशे। संगठन ने भाजप कोर कमिटी सभ्यों सहित આ શિબિરમાં 40 આગેવાનો હાજરી આપશે। નર્મદા જિલ્લાના કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભાજપના એસટી મોરચાની કારોબારી બેઠક થઈ। બેઠકના અંતિમ દિવસે કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય સંગઠન સહમંત્રી તેમજ રાષ્ટ્રીય કારોબારીના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા।
बैठक पूर्ण थया बाद केंद्रीय आदिजाति विकास राज्य मंत्री विश्वेश्वर टूडू ए कह्यु कि खास करीने भाजपना सरकारना शासनमां आदिवासी समाजनी खूब प्रगति थई रही छे। તેમણે કહ્યું કે આદિવાસીઓને ધર્માંતરણ કરવા માટે લોભ લાલચ અપાય છે। અમે એવો કાયદો લાવવા જઈ રહ્યા છીએ કે આદિવાસી જો ધર્માંતરણ કરે તો તેને આદિવાસીઓને મળતા અનામતના કોઈ લાભ નહીં મળે, જેનાથી ધર્માંતરણ રોકાશે તેવું પણ તેઓએ ઉમેર્યું। તેમણે કહ્યું તો આનાથી ધર્માંતરણ રોકાશે। તેમણે કહ્યું કે આદિવાસી સમાજ અભ્યાસ કરવા માટે પોતાની સ્થાનિક ભાષાની સાથે તેમણે અંગ્રેજી પણ શીખવું જોઈએ, જે માટે વધુ નવી એકલવ્ય મોડેલ સ્કૂલ ખોલી રહ્યા છીએ। કેન્દ્ર સરકાર આદિવાસીઓની પ્રગતિ માટે અનેક યોજનાઓ માટે કામ કરી રહી છે। छेवाड़ा आदिवासियों ने तमाम सुविधा और आदिवासी समाज जीवन धोरण दरेक क्षेत्र और खास कर शिक्षण क्षेत्र ऊंचू आए तो प्रयास थी रो। जनजाति लोग का परिस्थिति क्या है और उनके डेवलपमेंट के लिए सरकार ने क्या कर रहा है, बस इस विषय पर ही ज्यादा चर्चा हुआ है और उस मुद्दा के लेकर हम लोग फिर जाएंगे नीचे तो जनजाति समाज में और बाकी फिर भविष्य में उनको कैसे हमारे साथ जुड़ेंगे ये हमारा प्रयास दिखा के उन लोगों का धर्मांतरण करता है। इसीलिए अभी जनजाति सुरक्षा मंच ने ये देश भर में ये एक मांग किया है कि जो जनजाति समाज धर्मांतरण होके दूसरे जगह पे जाता है उन लोग को जो ST कैटेगरी का जो सुविधा मिलता है उसको कटवा दिया जाए। ये પાટણમાં પાટણવાડા સમાજ રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના કુમાર અને કન્યાઓને વધુ ભણાવવા માટે અને તેમના સારા ભવિષ્ય માટે નવું છાત્રાલય બનાવવાનો નિર્ણય લેવાયો છે। સમાજના ટ્રસ્ટ દ્વારા કુમાર અને કન્યા છાત્રાલય તથા શૈક્ષણિક સંકુલના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિત સાંસદ અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા। ઉપરાંત CR પાટીલે જણાવ્યું કે આ સારા કાર્યક્રમમાં ભાજપના આગેવાનો દ્વારા 5 કરોડનું દાન એકત્ર કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરી 60 રૂમ સાથે છાત્રાલય બનાવવામાં આવશે। રોહિત સમાજ દ્વારા સમાજને કન્યા અને કુમાર છાત્રાલય બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો। કોરોનાના સમય વચ્ચે ગયો છતાં પણ લગભગ 4 કરોડથી વધુ દાન સમાજ દ્વારા એમણે એકત્રિત કર્યું અને આ બધા મળીને એમને સાથ અને સહકાર આપવાના કારણે કદાચ 5 કરોડ સુધી આ દાન આજે પહોંચી શક્યું છે। કોઈ એક સમાજ કે જેમને વર્ષોથી અન્યાય થયો છે, પોતાનો સમાજ પોતા પગભર થઈને પોતાની તાકાત સાથે જ્યારે પોતાના કન્યા અને કુમાર માટે છાત્રાલય બનાવે એ જ બતાવે છે કે એમને પણ હવે એજ્યુકેશનની ભૂખ ઉગડી છે। સુરતમાં 1 કરોડના આધુનિક રોબોટની ફાયર વિભાગમાં એન્ટ્રી કરાઈ। આધુનિક રોબોટ સરકાર તરફથી મળ્યો છે। આધુનિક રોબોટના ખાસિયતની વાત કરીએ તો તેમાં CSR એક્ટિવિટી સાથે GSPL ની ઓપરેટિંગ ક્ષમતા છે। રોબોટમાં ડિજિટલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થયો છે, જેથી તેમાં આધુનિક કેમેરો પણ મુકાયો છે। રોબોટ એટલો શક્તિશાળી છે કે કાર જેવા મોટા વાહનોને પણ ખેંચી શકે છે। આ રોબોટ અંદાજે 200 કિલોનું વજન ધરાવે છે। એવી જગ્યા કે જ્યાં આગ લાગી હોય અને જ્યાં બિલ્ડિંગ પડવાનો ભય રહે છે અથવા જ્યાં ફાયર ઓફિસર ન પહોંચી શકે તેવી જગ્યાએ રોબોટ મહત્વની ભૂમિકા ભજવી શકે છે। રોબોટની ખાસિયત એ છે કે તે રિમોટથી 1 કિલોમીટરની રેન્જ સુધી ઓપરેટ થઈ શકે છે। MS યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કર્યો છે આપઘાત। આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। બિહારમાં પોતાના ઘરે તેણે આપઘાત કર્યો છે। વિદ્યાર્થી 4 દિવસ અગાઉ જ પોતાના ઘરે ગયો હતો। વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ નથી જાણી શકાયું। MS યુનિવર્સિટીમાં તે છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરે છે। તો MS યુનિવર્સિટીની આર્ટ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી કે જે બિહારથી હતો, 4 દિવસ અગાઉ તે પોતાના ઘરે ગયો અને ત્યારબાદ તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। જો કે શા કારણે તેણે મોતને વહાલું કર્યું છે તે વિશે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કારણ શોધવાની તપાસ થઈ રહી છે, પરંતુ હજી સુધી વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ નથી જાણી શકાયું। અમદાવાદમાં સગીરાને ધમકી આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું। માતાના મિત્રએ સગીરાની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું છે। સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે। આરોપીએ ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે 2 વખત દુષ્કર્મ આચર્યું હતું। ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે આ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે।
પોતાના ઘરે એની સાથે એની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધેલા અને ત્યારબાદ એનો વિડીયો ઉતારેલો અને ફોટાને પોતાના મોબાઈલમાં લીધેલો. ત્યાર પછી આ બે વખત આ શારીરિક સંબંધ બાંધ્યા બાદ અવારનવાર તારે મારી પાસે હું કહું ત્યારે આવવું પડશે તેમ કરીને એને ધમકી આપેલી. જે જગ્યાએ એને બે જગ્યાએ લઈ ગયા હતા ત્યાં તપાસ કરવાની બાકી છે. દ્વારકા જિલ્લા એસઓજી ટીમે ડુપ્લિકેટ સર્ટિફિકેટનું રાજ્યવ્યાપી કૌભાંડને ઝડપી પાડ્યું છે. આ કૌભાંડ અમિત નામના વ્યક્તિ દ્વારા ચલાવાતું હતું. આરોપી ડમી વેબસાઇટ બનાવી ડુપ્લિકેટ સર્ટિફિકેટનું વેચાણ કરતો. આ વેબસાઇટ પર બિહારની યુનિવર્સિટીના નામે 22,000 રૂપિયાથી લઈ 80,000 સુધીની વસૂલી કરાતી. પોલીસે મળેલી માહિતી અનુસાર આરોપી અત્યાર સુધીમાં રાજ્યના અલગ અલગ સ્થળે કુલ 28 સર્ટીઝનું વેચાણ કર્યું છે. આ ડુપ્લિકેટ સર્ટિફિકેટથી સરકારી તેમજ ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા લોકો ઘણી તપાસ પણ શરૂ કરી હતી, ત્યારે આ મામલે પોલીસ તપાસ હાથ ધરી છે. કે કુછ લોગ કમિશન લેકર કે બાર્જેસ ટગ્સ ઓર બોટ પર એસે ફર્સ્ટ ક્લાસ માસ્ટર સેકન્ડ ક્લાસ માસ્ટર ઓર એન્જિન ડ્રાઈવર તરીકે હાયર સેલરી પે નોકરી પાને કે લીએ ફેક સર્ટિફિકેટ્સ બનવા રહે હૈ. इसकी जब तपास की गई तो एक जामनगर के निवासी जुमा जुसब मुनरई इनके पास से खंभालिया के अंदर 13 ऐसे सर्टिफिकेट्स बरामद किए गए. બનાસકાંઠાના વાવના ચોટીલા ગામની દૂધ મંડળીને 25 દિવસથી તાળા લાગેલા છે. દૂધ મંડળીના ચેરમેન અને મંત્રીઓએ આક્ષેપ કર્યો છે કે ગ્રાહકો ભેળસેળવાળું દૂધ આપે છે, જેને લઈને તાળા મારી દેવામાં આવ્યા છે. દૂધ મંડળીને તાળા લાગતા 200થી પણ વધારે પશુપાલકો અટવાયા છે. પશુપાલકોએ આક્ષેપ લગાવ્યો છે કે ચેરમેન અને મંત્રી પોતાની મનમાની ચલાવે છે. તે ઉપરાંત આજ દિન સુધી તેઓએ ગ્રામસભા પણ નથી બોલાવી. ફરી દૂધ મંડળી શરૂ થાય તેવી માંગ કરવામાં આવી છે. આજ સુધી કોઈ દાડો ગામની અંદર ગ્રામસભા નથી ભરી કે મંત્રીએ કે ચેરમેન કોઈ દાડો એમ કીધું નથી કે આપણા ગામની અંદર આ મંડળીના જે સભ્યો એવા મંડળી અંદર લીધા છે કે જેમને. સુરતના માંગરોળમાં એક પ્રગતિશીલ ખેડૂતે અનોખી ખેતી કરીને અન્ય ખેડૂતોને પણ પ્રેરિત કર્યા. જૂનાગઢના આધુનિક ખેડૂત મહેન્દ્રભાઈ પટેલ પામારોજા ઘાસમાંથી તેનું તેલનું ઉત્પાદન કરી સ્વનિર્ભર બન્યા છે. 1 કિલો તેલમાંથી આ ખેડૂતને રૂપિયા 2,700 મળી રહ્યા છે. આ ઘાસમાંથી નીકળતા તેલની માંગ દેશ અને વિદેશમાં હોવાથી ખેડૂત પોતાના ફાર્મ પરથી તેલ વેચી લાખો રૂપિયા કમાઈ રહ્યો છે. દિણોદ ગામની 80 વીઘા જમીનમાં પામોરોજાની ખેતી કરી આ ખેડૂત સારી એવી આવક મેળવી રહ્યા છે. 3 મહિનાના ટૂંકા ગાળામાં આ ઘાસથી તૈયાર થઈ જાય છે અને બોઇલરમાં તેની પ્રોસેસ કરી તેલ બનાવવામાં આવે છે. આ તેલ ઔષધિ છે અને અક્સીર છે. હાથ પગના દુખાવા તેમજ કમરના દુખાવામાં આ તેલનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. ખાસ કરીને પામારોજા ઘાસમાંથી નીકળતું સુગંધિત દ્રવ્ય કોસ્મેટિક વસ્તુ, પરફ્યુમ, શેમ્પૂ સહિતની વસ્તુઓમાં પણ ઉપયોગમાં લેવાતા હોવાથી આ તેલની માંગ વધુ છે. ખેતીમાં બદલાવ લાવવા માટે અને ઓછા ખર્ચમાં વધુ ફાયદો કેવી રીતે મેળવી શકાય તે માટે મહેન્દ્રભાઈએ લખનૌ કૃષિ યુનિવર્સિટીમાંથી ટ્રેનિંગ લીધી અને ત્યાંથી પામારોજા ઘાસની ખેતી કેવી રીતે થાય તે કેવા પ્રકારની જમીનમાં થાય અને કઈ રીતે પ્રોસેસ કરી તેલ કાઢી શકાય તેની તાલીમ લીધી. આ વિસ્તારના ખેડૂતો મોટાભાગે શેરડી, શાકભાજી અને બાગાયતી ખેતી કરે છે, પરંતુ મહેન્દ્રભાઈએ અહીં પામારોજા ઘાસ વાવ્યું અને આ પામારોજાનું બિયારણ કચ્છ અને રાપરથી મંગાવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે આ ખેતી સરળ છે. એકવાર ખર્ચ કર્યા બાદ 7 વર્ષ સુધી ખર્ચ નથી આવતો. ઘાસ એકવાર કાપ્યા બાદ પુનઃ ઘાસ ઉગી જાય છે. અતિવૃષ્ટિ હોય કે જંગલી ભૂંડ કે પછી ઢોરોના ત્રાસથી આ ઘાસને નુકસાન પણ નથી થતું. સૌથી મહત્વની બાબત એ છે કે આ ઘાસ પ્રોસેસ કર્યા બાદ જે વેસ્ટ બચે છે તેનો ઈંધણ તરીકે પણ ઉપયોગ લઈ શકાય છે. પામારોજાની ખેતીમાં ઓછા પાણી અને એકવાર ઘાસ તૈયાર થઈ જાય પછી 7 વર્ષ સુધી આ પાક આપમેળે ઉગે છે, એટલે માવજત પણ નથી કરવી પડતી. આમ ઓછા લેબર અને ઓછી મહેનતે ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મળે છે. 2000 જેવો જ ખર્ચો આવે છે ઉગાડવામાં. પછી 6 વર્ષ સુધી પામારોજા ચાલ્યા રાખે છે. વર્ષની અંદર 5 કટિંગ આવે છે અને એની પ્રોસેસ પણ સહેલી છે. બોઇલરથી ખાલી હીટ આપવાનું છે, હીટ દ્વારા પ્રોસેસ થાય છે અને પ્રોસેસમાં ઓઇલ છૂટું પડે અને માર્કેટ પણ સુરતની અંદર પણ સારું બધું માર્કેટ છે. ઓલ ભારતની અંદર પણ માર્કેટ બધું સારું છે, એટલે બહાર જવાની જ આપણે જરૂર નથી અને સરકાર આધારિત પણ રહેવાની કોઈ જરૂર નથી રહેતી. આમાં સારો એવો પ્રોફિટ થાય છે. એટલે ભાઈ દક્ષિણ ગુજરાતની અંદર જે રેગ્યુલર પાકો કરે છે, બાગાયતી પાકો, કેળ, પપૈયા, શાકભાજીના પાકો હોય કે શેરડી હોય, ડાંગર હોય, તે ખેતી કરતાં આ ખેતી કંઈક અલગ છે.
રેગ્યુલર ખેતીમાં જે કુદરતી આફતોના પ્રશ્નો હોય, ભાવના પ્રશ્નો હોય તથા એના જે કાપણીના પ્રશ્નો હોય, મજૂરના પ્રશ્નો હોય, તેની કમ્પેરમાં આ ખેતીની અંદર મજૂરી પણ ઓછી છે. પંચમહાલના માતરના ધારાસભ્યને સજા થઈ. કેશરીસિંહ સોલંકીને હાલોલ કોર્ટે સજા સંભળાવી. હાલોલના ઝીમીરા રિસોર્ટમાંથી તેઓ જુગાર રમતા ઝડપાયા હતા. ધારાસભ્ય કેશરીસિંહ સહિત 26 લોકો અહીંથી જુગાર રમતા ઝડપાયા હતા. તમામ આરોપીઓને 2 વર્ષની સજા અને 4,000નો દંડ ફટકારાયો છે. પંચમહાલના માતરના ધારાસભ્યને સજા થવાની ઘટના સામે આવી છે. હાલોલના ઝીમીરા રિસોર્ટમાંથી આ ધારાસભ્ય જે છે તે પોતાના મિત્રો સાથે, કુલ 26 લોકો સાથે જુગાર રમી રહ્યા હતા. આ મામલે હાલોલ કોર્ટે આજે સજા સંભળાવી, જ્યાં ઝીમીરા રિસોર્ટમાંથી જુગાર રમતા ઝડપાયેલા ધારાસભ્ય કેસરીસિંહ સહિત 26 લોકો જે છે તે તમામ આરોપીઓને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને 4,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એક તરફ જ્યાં કાયદાના રક્ષક, જનતાના રક્ષક તેવા લોકો અને જેઓ જ લોકો પર આ પ્રકારની છાપ છોડી રહ્યા છે. બાતમીના આધારે દરોડા પાડતા પોલીસના હાથે આ ધારાસભ્ય પણ ઝડપાયા હતા, ત્યારે આ અંગે હવે તેઓને સજા ફટકારવામાં આવી છે. એક મોટો દાખલો બેઠો છે. આ અંગે વધુ માહિતી સંવાદદાતા રાજેશ જોશી આપી રહ્યા છે. રાજેશ, જાણવા માંગે છો આખી ઘટના શું હતી અને ત્યારબાદ શું સજા ફરમાવવામાં આવી? જી જરણા, પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે ઝીમીરા રિસોર્ટ આવેલું છે. ત્યાં ઝીમીરા રિસોર્ટમાં ગત 1 જુલાઈની રાત્રે એલસીબી અને પાવાગઢ પોલીસને બાતમી મળી હતી અને પાવાગઢ પોલીસે એલસીબીની સાથે રહી અને રેડ કરી હતી અને રેડ દરમિયાન જે માતાના ધારાસભ્ય છે કેસરીસિંહ સોલંકી સહિત 26 વ્યક્તિઓ જે રિસોર્ટ છે તેમાં જુગાર રમતા ઝડપાયા હતા અને જુગાર સાથે સાથે જ ત્યાંથી 9 જેટલી જે દારૂની બોટલો મળી આવી હતી અને દારૂની બોટલો સાથે પાવાગઢ પોલીસે તમામ સામે ગુનો નોંધ્યો હતો અને ગુનો નોંધી અને કાર્યવાહી કરી હતી. જે તે સમયે 3 કરોડ ઉપરાંતનો જે મુદ્દામાલ છે તે પણ કબજે લેવામાં આવ્યો હતો. જે અંગેનો કેસ છે જે આજે હાલોલ કોર્ટમાં ચાલી ગયો હતો અને હાલોલ કોર્ટમાં ચાલતા 26 આરોપીઓ પૈકી 24 આરોપીઓ જે છે હાજર રહ્યા હતા અને આરોપીઓ હાજર રહેતા જ કોર્ટે જે સજા સંભળાવી હતી જેમાં 2 વર્ષની સજા અને સાથે 4,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેને લઈને કહી શકાય કે જે ન્યાયિક જે પ્રક્રિયા છે જેને આ ન્યાય પ્રક્રિયા હાલ જે તે સમયે જે ઝીમીરા રિસોર્ટનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો તે આજે ન્યાયિક પ્રક્રિયામાં ફરી ધારાસભ્યને સજા સંભળાવવામાં આવતા જ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સાથે સાથે જે હાલ જે ધારાસભ્ય છે તે કોર્ટ કસ્ટડીમાં છે. તેઓ દ્વારા આગામી આજના દિવસમાં જે જામીન માટે અરજી કરવામાં આવે તેવા પણ સંકેત જાણવા મળી રહ્યા છે. જી બિલકુલ, આભાર રાજેશ. પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. દાહોદમાં રાહુલ ગાંધીએ સંબોધન દરમિયાન જીજ્ઞેશ મેવાણીનો ઉલ્લેખ કર્યો હતો અને જેનો હવાલો આપીને યજ્ઞેશ દવેએ કોંગ્રેસમાં જાતિવાદ હોવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ જાતિવાદની રાજનીતિ કરે છે એ તો સાંભળ્યું હતું, પરંતુ કોંગ્રેસમાં પણ ભયંકર જાતિવાદ છે એ આજે ખબર પડી. હાર્દિક પટેલને 2 વર્ષની સજા અને 32 કેસ તેમજ 10 મહિના જેલમાં બંધ રહ્યા, પરંતુ ક્યારેય પણ રાહુલ ગાંધીએ મંચ પરથી ઉલ્લેખ નથી કર્યો. પરંતુ જિગ્નેશ મેવાણી 9 દિવસ જેલમાં રહ્યા તો પણ ઉલ્લેખ કરાયો. તો જિગ્નેશ મેવાણીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ શું કહ્યું હતું તે સાંભળીએ. યહાં જિગ્નેશ બેઠા હૈ, પહેલી વાર મેને સુના, આંદોલન કરને કે લિયે પરમિશન કી જરૂરત હૈ. सिर्फ गुजरात में और दुनिया में कोई ऐसी जगह नहीं है जहां पे भैया आंदोलन करने के लिए परमिशन की जरूरत है. 3 महीने की जेल दे दी, मगर मैं जिग्नेश को जानता हूं, इसको आप 10 साल की जेल दे दो कोई फर्क नहीं पड़ने वाला. સુરતના માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. પંચાયતમાં શાસકોએ એક ગ્રાન્ટને 3 વાર બતાવી વિપક્ષ નેતાએ ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લગાવ્યો છે. આ સભામાં ભ્રષ્ટાચારનો મામલો બહાર આવતા વાતાવરણ ગરમાયું હતું, જેથી ચાલુ સભામાં શાસકો અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા. જોકે વિપક્ષ મજબૂતાઈથી પ્રશ્ન ઉઠાવતા શાસક પક્ષે ઉપપ્રમુખ દ્વારા યોગ્ય તપાસ કરવા માંગ કરી. આમ તો સુરત જિલ્લામાં માંડવી તાલુકો કોંગ્રેસ ઉગડ રહ્યો છે, જોકે આ વખતે તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવતા ભ્રષ્ટાચારના આક્ષેપો શરૂ થતા તાલુકાનું આંતરિક રાજકારણ પણ ગરમાયું છે.
10-20 લાખ રૂપિયાનો આ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે એને સામે આજે અમે તાલુકા પંચાયતમાં ફરિયાદ કરી છે અને જે અધિકારી છે એને સામે કડકથી પગલાં લઈ અને આ લોકો પંચાયતની અંદર નહીં કરશે તો અમે ઉપર જવાની તૈયારી છે. જે પ્રશ્નો કરાયા હતા કે પીપરિયા ગામે જે એક જ કામની બે ગ્રાન્ટોમાં ફાળવણી થઈ છે એવા શંકર ચૌધરી દ્વારા વિપક્ષના નેતા દ્વારા આરોપો કર્યા હતા. લાગે ત્યાં સુધી આવું કોઈ અમારા ધ્યાનમાં તો નથી, પરંતુ છતાં બી વિપક્ષના નેતાને અમે કીધું છે કે આ વિષય તપાસનો વિષય છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ વિકાસ કામો માટે નિર્ણય કરાયો હતો. આ બેઠકમાં વિવિધ વિકાસના કામોની સૈદ્ધાંતિક સ્વીકાર કરી સરકાર સમક્ષ મોકલવામાં આવ્યા છે, જે માટે રૂપિયા 4,63,00,000 ઉપરાંત રૂપિયા 65 કરોડના ઓવરબ્રિજના કામને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી, જેમાં લાલપુર બાયપાસ નજીક 4-lane ફ્લાય ઓવરબ્રિજનો સમાવેશ થાય છે. તો જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મનીષ કટારિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં 11 સદસ્યો ઉપરાંત મેયર બીનાબેન કોઠારી તેમજ મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં શહેરના ભૂગર્ભ ગટરની સફાઈની કામગીરી માટે પાવર મશીનથી સફાઈ કરવા માટે વાર્ષિક રૂપિયા 25 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. ફ્લાયઓવર બ્રિજ બનાવવાના કામનું આયોજન લાંબા ટાઈમથી આપણે કરી રહ્યા છીએ, જેનો અંદાજિત ખર્ચ લગભગ 65 કરોડ રૂપિયા છે, જેને આજે સૈદ્ધાંતિક સ્વીકાર કરી અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ગુજરાત સરકારમાં મોકલી ગ્રાન્ટની ઉપલબ્ધિ થાય ત્યારે એના ઉપર કામ કરવામાં આવશે.